જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં હું જાગૃતિબેન દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં ગણિત ગમ્મતમાં એકમ 12 આપો અને લ્યો જે આપણે અત્યારે ચાલે છે એની અંદર આપણે ભણવાનું છે. પાના નંબર 99માં વેંકટેશની નાસ્તાની દુકાન, એમાં છે વેંકટેશને નાસ્તાની દુકાન છે. તો હવે આ વેંકટેશને છે નાસ્તાનું બિલ બનાવવા માટે આપણે એને મદદ કરવાની છે. તો આ નાસ્તાની દુકાનમાં શું શું બને છે? તો કે ઢોસા, ઉત્તપમ, ઇડલી, કોફી, દહીંવડા, પુલાવ, સૂપ અને નૂડલ્સ, આ બધું છે તે વેંકટેશની દુકાને મળે છે. હવે વેંકટેશને બિલ બનાવવું છે ઢોસાનું અને ઉત્તપમનું. તો આપણે જોઈએ, ઢોસાના રૂપિયા છે 23 અને ઉત્તપમના રૂપિયા છે 28. તો જોઈએ આપણે, ઢોસા રૂપિયા કેટલા રૂપિયા છે? તો 28 રૂપિયા. તો હવે આપણે એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે એને વેંકટેશને આપણે બિલ બનાવવા માટે મદદ કરવાની છે. તો ઢોસા અને ઉત્તપમનું આપણે એને બિલ બનાવવાનું છે. તો જોઈએ, ઢોસાના 23 અને ઉત્તપમના 28 રૂપિયા છે. તો આપણે શું કરશું? પહેલાં 3 અને 8ને ગણી નાખશું. 1, 2, 3, પછી નીચે છે 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે આપણે 3 અને 8ને ભેગા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 થયા. તો 11 આવ્યા, એમાંથી આ જે એકમની સંખ્યા છે એ અહીંયા મૂકશું અને જે દશકની છે એ અહીંયા આપણે માથે મૂકીશું. એટલે અહીંયા આપણે આ 11નો એક રોય નીચે અને આ બધી 1, એ રીતના આપણે ગણતરી કરીએ. એટલે આ જે એકમની સંખ્યા છે અહીં નીચે 3ની ને 8ની અને દશકની સંખ્યા છે અહીંયા માથે મૂકશું. એટલે અહીંયા 2 દશક છે અને અહીંયા 1 દશક થયો વધીને. એટલે આપણે આ બધીનો 1, પછીના 2 દશક અને પછીના પાછા બીજા 2 દશક. એટલે હવે આપણે દશકની સંખ્યાનો છે તે સરવાળો કરવાનો છે. તો જોઈએ, ચાલો કેટલા આવે છે. 1, 2, 3, 4 અને 5. તો ઢોસા અને ઉત્તપમનું બિલ બનાવવામાં આપણે એની મદદ કરી તો કુલ રૂપિયા કેટલા થયા? કુલ રૂપિયા, કુલ રૂપિયા થયા 51 રૂપિયા કુલ થયા. પછી છે ઇડલીના 15 રૂપિયા ને કોફીના 8 રૂપિયા. તો આપણે જોઈએ એને, ઇડલી કેટલા રૂપિયા ઇડલીના? તો કે 15. પછી કોફીના કેટલા છે? તો કે 8. કોફીના 8 રૂપિયા. તો આપણે ઇડલી અને કોફીનું બિલ બનાવવા માટે વેંકટેશને આપણે મદદ કરીશું. તો પહેલા એકમની સંખ્યામાં 5 આપ્યા છે, નીચે આપ્યા છે કોફીના 8 રૂપિયા. તો સૌથી પહેલા આપણે 1, 2, 3, 4 અને 5 ની ગણતરી કરશું.
પછી છૂટા 8 રૂપિયાની 1 2 3 4 5 6 7 અને 8 હવે આપણે આ 5 રૂપિયા અને 8 રૂપિયાને ભેગા કરી દઈશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આવ્યા કેટલા આવ્યા 13 તો શું કરીશું આ જે 13 નો તગડો છે એ આપણે નીચે એકમના ખાનામાં મૂકીશું પછી આ જે દશકની સંખ્યા છે એ આપણે માથે અહીંયા વધીમાં મૂકશું અહીંયા પાછળ વધીમાં મૂકશું એટલે આપણે શું કર્યું તો કે 13 આવ્યા તો 13 નો તગડો છે એ અહીંયા આપણે નીચે એકમના ખાનામાં મૂક્યું વધી છે દશક વધે એ આપણે અહીંયા મૂક્યા તો આ એક દશક અને આ બીજું દશક બરોબર એટલે આ કેટલા દશક થયા 1 અને 1 આ 2 થયા તો ઇડલી અને કોફી કુલ રૂપિયા ઇડલી અને કોફીના કુલ રૂપિયા 23 થયા એ આપણે ગણતરી કરી પછી છે દહીંવડા અને પુલાવ પછી છે દહીંવડા અને પુલાવ દહીં વડા કેટલાના છે તો કે 25 રૂપિયાના દહીં વડા છે પુલાવ કેટલાનો છે તો કે 18 રૂપિયા પુલાવ તો 18 રૂપિયાનો તો આપણે વેંકટેશને દહીં વડા અને પુલાવનો બિલ બનાવવા માટે આપણે એને મદદ કરવાની છે જોઈએ આપણે આ 5 અને 8 1 2 3 4 5 અને 8 1 2 3 4 5 6 7 8 તો જેમ આપણે અહીંયા ગણતરી કરી હતી એ રીતે આપણે અહીંયા ગણતરી કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એટલે 8 ને 5 13 તો અહીંયા 13 આવ્યા તો 13 નો તગડો આ એકમનો એકમની સંખ્યા છે એની છે અને આ દશકની સંખ્યા છે અહીંયા આપણે ઉપર મૂકીશું તો અહીંયા આ એક દશક અને આ બે દશક છે એટલે આ 3 અને આ એક થઈ ગયું 4 એટલે આ એક વધીનો દશક અને આ જે બે છે બે દશક અને નીચેનું એક દશક એટલે કેટલા થયા તો કે 4 1 2 3 અને 4 એટલે 4 દશક અને 3 છૂટા રૂપિયા એટલે કે કુલ 43 રૂપિયા થાય કુલ રૂપિયા તો દહીંવડા અને પુલાવનું બિલ બનાવતા કુલ 43 રૂપિયા થાય છે પછી છે સૂપ અને નૂડલ્સ તો સૂપ અને નૂડલ્સ પછી છે સૂપ અને નૂડલ્સ સૂપ અને નૂડલ્સના સૂપમાં કેટલા રૂપિયા છે સૂપમાં તો કે 27 રૂપિયા કેટલા છે 27 રૂપિયા નૂડલ્સના નૂડલ્સ ના છે 15 રૂપિયા તો આપણે એને બિલ બનાવવામાં મદદ કરવાની છે તો આપણે 27 રૂપિયા સૂપ ના નૂડલ્સ ના 15 રૂપિયા આપણે ગણીએ 7 પહેલા 1 2 3 4 5 6 અને 7 પછી છે 5 1 2 3 4 અને 5 તો આપણે પહેલા એકમની સંખ્યાનો સરવાળો કર્યો એટલે કે છૂટા છૂટા રૂપિયાનો અહીંયા 2 દશક અને 7 છૂટા રૂપિયા 1 દશક અને 5 છૂટા રૂપિયા એટલે પહેલા આપણે છૂટા જે રૂપિયા છે એનો આપણે સરવાળો કરીએ એટલે એકમની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10
બાર્યા તો 12 12 આવ્યા એટલે એકમનો જે સંખ્યા છે 12 નો બગડો અને દશકની સંખ્યા છે ઈ આપણે અહીંયા ઉપર મૂકીશું દશકના ખાનામાં એટલે 12 નો બગડો અને વધી 1 એટલે આ જે એક દશક વધ્યો ઈ આપણે અહીંયા દશકની સંખ્યામાં મૂકીશું પછી આ એક વધીનો દશક અને આ બે દશક અને આ એક દશક ઈ રીતના આપણે વધીનો દશક આ બીજા બે દશક અને નીચે એક દશક તો કુલ કેટલા થયા તો કે 4 1 2 3 અને 4 થયા તો આપણે જોઈએ 4 તો સૂપ અને નૂડલ્સના બિલ બનાવતા કેટલા રૂપિયા થયા તો કે 42 રૂપિયા થયા કુલ થયા બરોબર કુલ થયા રૂપિયા તો કુલ રૂપિયા થયા તો આપણે વેંકટેશને આપણે બિલ બનાવવામાં મદદ કરી છે પહેલા ઢોસા અને ઉત્તપમનો બિલ બનાવવા માટે તો પછી છે ઈડલી અને કોફીનો બિલ બનાવવા માટે ઢોસા અને ઈડલીનો 91 રૂપિયા બિલ થયું ઈડલી અને કોફીનો 23 રૂપિયા બિલ થયું દહીંવડા અને પુલાવનો 43 રૂપિયા બિલ થયું સૂપ અને નૂડલ્સનો 42 રૂપિયા બિલ થયું છે તો આજે આપણે આમાં જોયું એકમ 12 માં વેંકટેશને આપણે મદદ કરી બિલ બનાવવાના હવે પછીના ફરીના વિડીયોમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી તમારે આવા જે દાખલા સ્વાધ્યાય પોથીમાં આપ્યા હોય એ તમારે ગણતરી કરવાની છે જય સ્વામિનારાયણ